જોઈએ સમાચાર વિગતવાર તો ગોંડલ નાગરિક સહકારી બેંકના હોદ્દેદારોની પ્રથમ 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા 25મી માર્ચ અને 22મીના રોજ જે રીતે બેંકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ચૂંટણી યોજવામાં આવી હતી. નવા યાર્ડ શાખા ખાતે યોજાયેલી ચૂંટણીમાં બેંકના ચેરમેન પદે અશોકભાઈ પીપળિયા, વાઇસ ચેરમેન પદે પ્રહલાદ પારેખ અને એમડી પદે ડોક્ટર પ્રમોદ પટેલની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત મે માસમાં બેંકના ચેરમેન પદેથી જયંતિભાઈ ઢોલે રાજીનામું આપી દીધું હતું, જેના અનુસંધાનમાં આ ચૂંટણી યોજવામાં આવી હતી. બીજી વખત મારા મોવડી મંડળે પાછો મારી પર વિશ્વાસ મૂકી અને મને બિનહરીફ ચેરમેન બનાવ્યો છે. સાથે સાથે અમારા સાથી પ્રહલાદભાઈ, ડૉક્ટર પ્રમોદભાઈ તથા તમામ ડિરેક્ટરોનો સંપૂર્ણ સહકારથી હું બીજી વખત ચેરમેન બન્યો છું. તેથી હું મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનીશ અને બેંકના વિકાસ માટે કોઈ કચાશ રાખશું નહીં. અમારા આવનાર દિવસોમાં વધુ વધુ બ્રાન્ચો ખોલે તેમજ નવું એક બિલ્ડિંગ ગોંડલની જનતાને ભેટ મળે એના તમામ પ્રયત્નો અને આવનાર દિવસોમાં કેમ બેંકનો વિકાસ થાય એ એક અમારું નવું લેખ છે. ગાંધીનગર ખાતે ખેડૂતો દ્વારા વીજળી